तो આપણી ક્રિકેટ ટીમમાં એક થી એક બોલર છે જે ખૂબ જ ચડિયાતા છે અને ખૂબ જ સારું તે લોકો પ્રદર્શન કરી રહ્યા છે. ઘાતક યોર્કરનું નામ આવે એટલે તમારા મગજમાં એક જ નામ ક્લિક થાય અને તે છે જસપ્રીત બુમરાહ. અને તેમને જેમણે તૈયાર કર્યા છે આ બોલિંગ માટે તેઓ તમારા કોચ અમારી સાથે કેતુલ પુરોહિત તમારી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. થેન્ક યુ સર. જ્યારે વાત કરવામાં આવે કે ઘાતક બોલર યોર્કર તરીકે જસપ્રીત બુમરાહ અને તેમનું નામ ક્લિક થાય અને તમને નાનપણથી તૈયાર કર્યા છે, શું કહેશો તેમની બોલિંગ બારામાં? હેલો જી આપને મારો અવાજ આવી રહ્યો છે? અવાજ સર બિલકુલથી. અમે તેમની પાસે ફરી એકવાર જઈશું, ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. પરંતુ જસપ્રીત બુમરાહ કે જે આપણી પાસે એક ખાસ બોલર છે અને તેમની જે યોર્કર ઘાતક યોર્કર છે અને તેમના માટે તે જાણીતા છે એવા બોલર આપણી પાસે છે જસપ્રીત બુમરાહ. અને સૌ કોઈની નજર જસપ્રીત બુમરાહની બોલિંગ પર હર હંમેશ રહે છે. જ્યારે જસપ્રીત બુમરાહ છે એ પીચ પર ઉતરે છે અને સામે જે બેટ્સમેન હોય છે થોડા ગભરાયેલા હોય છે, કારણ કે તેમની જે યોર્કર નાખવાની જે રીત છે તેનાથી જે એકવાર બેટ્સમેન છે ગભરાઈ જાય છે. જસપ્રીત બુમરાહની સાથે સાથે જો બીજી વાત કરવામાં આવે તો મોહમ્મદ શમી પણ આપણી પાસે છે. તે સ્વિંગ અને સીમ કરવામાં ખૂબ જ પારંગત છે અને કોઈ પણ એક ટીમ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે એવા બોલર આપણી પાસે છે. આર અશ્વિન કુમારની જો વાત કરવામાં આવે તે પણ આપણી પાસે છે. રવિન્દ્ર જાડેજાને કેવી રીતે ભૂલી શકાય? લેફ્ટી છે અને તે ખૂબ જ સારી બોલિંગ કરે છે. અને ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે જસપ્રીત બુમરાહના જે કોચ છે કેતુલ પુરોહિત તમારી સાથે જોડાયા છે. આપનું સ્વાગત સર ઝી 24 કલાકમાં. થેન્ક યુ, ધન્યવાદ સર. અત્યારે જે જસપ્રીત બુમરાહ છે, આપણે ઘાતક યોર્કર તરીકે એક જ નામ સામે આવે જસપ્રીત બુમરાહ, આપને તૈયાર કર્યા છે તમને, તેમની બોલિંગ અને આ સુધી તમને પહોંચાડવા માટે તમે કઈ રીતે તમને મદદ થયા? એક તો લાઇન લેન્થ અને એની સ્પીડ, આ બે વસ્તુ પ્લસ એનો ક્રિકેટ બાબતનું એનો જનૂન, આ બહુ મોટી વસ્તુ છે કે જે એને આ લેવલે પહોંચવા માટે બહુ મોટું ઉપયોગી થયું છે. તેમની શરૂઆતની ટ્રેનિંગ કઈ રીતની રહી હતી? કારણ કે 9-12 ધોરણ સુધી તમે જ તેને ટ્રેન કર્યો હતો જસપ્રીતને, કઈ રીતની તમની ટ્રેનિંગ રહી હતી અત્યાર સુધીની? હા જી, ટ્રેનિંગમાં તો એને બોલિંગ ઉપર જ કોન્સન્ટ્રેટ વધારે હતું અને બોલિંગ ઉપર જ કોન્સન્ટ્રેટ વધારે કરાયેલું હતું. એની લાઇન લેન્થ લઈને પ્લસ એની સ્પીડને લઈને આ બે વસ્તુ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરી અને એ આગળ પહોંચ્યો છે. આજની જે મેચ છે એક હાઈ વોલ્ટેજ મેચ છે, મહાજંગ ગણવામાં આવે છે અને ખાસ કરીને દુબઈનું જે સ્ટેડિયમ છે ત્યાં આઈપીએલની મેચ પણ ત્યાં રમાઈ હતી એટલે પીચથી તમામ લોકો વાકેફ છે. આજની મેચને લઈને આપ શું કહેશો, બુમરાહ કેવું પ્રદર્શન કરશે? એનું ઘણું સારું પ્રદર્શન રહેશે. આપણે આઈપીએલમાં પણ જોયું છે મુજબ એનું આઈપીએલમાં પણ ઘણું સારું પ્રદર્શન રહ્યું છે. પ્લસ એની પાસે જે બે ટેકનિક છે, સ્લોઅર વન અને યોર્કર, એ બે વસ્તુ આપણને બહુ ઘણી ઉપયોગી નીવડશે અને આજની મેચમાં, રોમાંચક મેચમાં એનું પરફોર્મન્સ ઘણું સારું આપણને જોવા મળશે. સર આપે બુમરાહને તૈયાર કર્યા છે અને અત્યાર સુધીની ઘણી બધી મેચ છે અને આપણે જોયું છે કે લોકો છે તેમની બોલિંગ પાછળ દીવાના છે, કોઈ એક ખાસ કારણ તેમની બોલિંગ પાછળ લોકોની દીવાનગીનું શું? બોલિંગ પાછું શું મેમ? લોકો તેમની બોલિંગ પાછળ દીવાના છે અને તેમની દીવાનગી પાછળનું કારણ તો એક યોર્કર જ કહી શકાય, કારણ કે જે રીતે તે બોલિંગ કરે છે તેમની સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવે છે. કઈ રીતે બુમરાહ આ જગ્યા પર પહોંચ્યા? એક તો એમની ઓડ એક્શન અને પ્લસ એમની સ્પીડ અને શોર્ટ રનઅપ, આ
આ પણ એક બહુ ઘણું મોટું પાસું છે. પ્લસ એમની પાસે જે બે ટેકનિક છે, સ્લોઅર વનની પ્લસ બાઉન્સરની પ્લસ યોર્કરની, આ જે ટેકનિકો એમની પાસે છે બેટ્સમેન ઓળખીને કામ કરવાની, એ પણ ઘણી બહુ મહત્ત્વની વસ્તુ છે એમની પાસે. અને પ્લસ એમની પાસે હમણાં રિસન્ટલી જે રમી ચૂકેલા છે આઈપીએલમાં, એ પણ એ ઘણો મોટો એક્સપિરિયન્સ એમની પાસે છે કે કઈ વિકેટ ઉપર કેવી રીતે કામ કરવું, એ આપણા માટે ઘણી સારી સાબિત વસ્તુ થશે. સર, બોલરો માટે જે પીચ હોય છે એ કેટલી મહત્ત્વની હોય છે? પીચ બહુ મોટું મહત્ત્વનું કામ કરે છે ફાસ્ટ બોલરો માટે. એમને સપોર્ટ મળે એ પ્રકારની પીચ હોવી ખૂબ જરૂરી છે. સર, તો જે દુબઈનું જે સ્ટેડિયમ છે, આજે જ્યાં મેચ થવાની છે, સાંજે 7 વાગે શરૂઆત થશે અને બોલિંગની શરૂઆત 7:30 વાગે થશે, એ પીચને બહુ સ્લો કરવા ગણવામાં આવે છે, તો આજે બુમરાહનું પ્રદર્શન એ પીચ પર કેવું રહેશે? પીચ ઉપર અગાઉ પણ રમી ચૂકેલા છે એટલે એમને ખ્યાલ તો છે જ કે કયા કેવા પ્રકારની વિકેટ છે, તો એ પ્રકારે એમની બોલિંગ પણ આપણને એ પ્રમાણે જોવા મળશે. એમને અનુભવ છે એ વિકેટોનો, એટલે એ વિકેટ ઉપર કેવા પ્રકારની બોલિંગ કરવી, બેટ્સમેનને કેવી રીતે પકડી રાખો, રન ઓછા આપીને વિકેટો કેમ લેવી, એ એમની પાસે સારો અનુભવ છે જે આપણને જોવા મળશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે બુમરાહ, જસપ્રીત બુમરાહ, કે જે યોર્કર માટે જાણીતા છે અને આપ સૌ કોઈના પ્રિય છે, એવા તો અનેક જે બોલરો છે આપણી આ ટીમમાં છે, અને એટલે જ આજે આ વિરાટની કેપ્ટનશીપમાં આજે આ ટીમ છે એ 7:30 વાગે ક્રિકેટ રમશે. તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહો Zee24 કલાક સાથે.